અને હવે વાત કરીએ ભગવાન જગન્નાથના નેત્રોત્સવની. આજે ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ વિધિ યોજાશે. સવારે 9:30 કલાકે ધ્વજારોહણ વિધિ યોજાશે. બપોરે 11 કલાકે સાધુ સંતો માટે ભંડારો અને વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ યોજવામાં આવશે. ત્યારબાદ 9:30 કલાકે ધ્વજારોહણ વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો બપોરે 11 કલાકે સાધુ સંતો માટે ભંડારો અને વસ્ત્રદાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે તેની પહેલા ભગવાનના નેત્રોત્સવ વિધિનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. બપોરે 11 વાગે અહીં આવેલા સાધુ સંતો માટે ભંડારો અને વસ્ત્રદાનનું પણ આયોજન કરાયું છે. અમારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય ટાંક અને વિભુ પટેલ. સૌથી પહેલા વિભુ પાસે જઈશું. વિભુ, કયા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ કરવામાં આવી રહી છે? આજે નાથનો નેત્રોત્સવ વિધિ યોજાવા જઈ રહ્યો છે ત્યારે. જી પ્રિયંકા, અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ છે એ મામાના ઘરેથી પરત ફરી ગયા છે નિજ મંદિર. અને નિજ મંદિર જ્યારે આવ્યા છે ત્યારે ભગવાનને આંખો આવી હોય છે અને તેને લઈને જ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આજે નેત્રોત્સવ વિધિ કરવાના છે ત્યારે આપણી સાથે મહારાજ છે, તેઓને પૂછીશું કે આજે કઈ પ્રકારની, મહારાજ આજે કઈ પ્રકારની વિધિ કરવામાં આવતી હોય છે અને ભગવાનને પાટા બાંધવામાં આવતા હોય છે. જેમ આપણે મોસાળમાં જતા હોઈએ મામાના ઘેર, ભગવાન પણ મોસાળ ગયા ત્યારે એમને આંખો આવી ગઈ વધારે ખાધું એટલે, અને એવા રોગ થતા વાયુરૂપે, એટલે તણની મશ્કરી ના થાય, અગ્નિ વાયુ અને જળ તણની મશ્કરી ના થાય. તો આજે ભગવાન મોસાળ જે આવ્યા છે તો એમને નેત્રોત્સવ વિધિ કરીશું. પહેલાં ગણપતિનું પૂજન કરીશું, ત્યાર પછી પુણ્યવાચન કરીશું, માતૃકાનું પૂજન કરીશું, ભગવાન નારાયણનું 16 સપ્તાહની પૂજન કરી, પુરુષ સુક્તિ પૂજન કરી, ચારે ચારે વેદ દ્વારા પુણ્યવાચન કરીશું, ગ્રહમંડળને પૂજન કરી ભગવાન નારાયણને આનંદથી કરાવીશું. અને એટલા માટે કીધું ભાગવતજીની અંદર, સચ્ચિદ આનંદ રૂપાય વિશ્વદ્રોત્પાય હે તવે પ્રાપત વિનાશાય શ્રી કૃષ્ણાય વય નમઃ. એ તો ખરું, પણ બીજો એક શ્લોક છે કે ભગવાન આવવાના હોય ત્યારે આનંદ થાય, કે શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલવ જગોકુલપતિ શ્રી ગોકુલે નવ્યભો શ્રીમન્મન્મધમોહરમ્રવરમ્રીવા. જગન્નાથ કેવા છે? સસંગ જાગ્રહુ સગિરીટ કુંડલહુ સબિદવારહુ સરસે રુહે ક્ષણહુ સારવ્રક્ષ. પ્રિયંકા, ખાસ કરીને અત્યારે અહીં વિધિ કરવામાં આવી રહી છે અને વિધિની તમામ તૈયારીઓ અહીં કરવામાં આવી રહી છે. આપને ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે રીતે વિધિ કરવાની આવી છે ત્યાં નેત્રોત્સવ વિધિ થશે અને નેત્રોત્સવ વિધિ માટે અત્યારે તમામ લોકો છે અહીં ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને ભગવાન જગન્નાથને છે પાટા બાંધવામાં આવતા હોય છે. ભગવાન મામાના ઘરે જાય છે અને ત્યાં મોસાળામાં કહેવાય છે કે મોસાળે જાય છે અને ત્યાં આગતા સ્વાગતા કરવામાં આવે છે. ભગવાને ખૂબ જાંબુ ખાધા હોય છે અને તેના કારણે આંખ આવે છે. આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે કોઈ પણ વિધિ હોય છે ત્યારે ગણપતિની સ્થાપના થતી હોય છે અને તેના કારણે જ ગણપતિ બાપાની અહીં વિધિ કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે અત્યારે ગણપતિ બાપાનું પૂજન કર્યા બાદ ભગવાન જગન્નાથને આખા આંખે પાટો બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ થશે, એટલે કે અત્યારે પડદા બંધ છે અને ત્યારબાદ જ પડદા ખુલશે જ્યારે વિધિ શરૂ થશે ત્યારે, અને ભગવાનના દર્શન કરવા મળશે. પરંતુ આજે જે રીતે ભગવાનને આંખે પાટા બાંધવામાં આવશે જેના કારણે ભક્તો પણ દુઃખની લાગણી અનુભવે છે કારણ કે ભગવાન બીમાર હોય છે. જી
જી બિલકુલ, વિધિ જોડાયેલા રહેશો અમારી સાથે. સંવાદદાતા સંજય ટાંક પણ અમારી સાથે જોડાયેલા છે. સંજય, હવે રથયાત્રાને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આજે ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવી રીતે કરવામાં આવશે આ રિહર્સલ જણાવશો. બિલકુલ પ્રિયંકા, હું સૌપ્રથમ આપને જે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આપણે દ્રશ્ય જોઈ શકો છો કે આ દ્રશ્ય જે છે એ જગન્નાથજી મંદિર પરિસરના છે અને 142મી જે રથયાત્રા જે 4 જુલાઈના રોજ જે નીકળવાની છે, ભગવાન જગન્નાથજી જે છે રથયાત્રા લઈ અને નગરયાત્રે નીકળવાના છે. અને આ નગરયાત્રામાં લાખોની સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો ઘોડાપોર ઉમટતું હોય છે ત્યારે તેમની સુરક્ષાને લઈને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત છે જે હાલ અહીંયા જોવા મળી રહ્યો છે. સમગ્ર મંદિર પરિસર જે છે તે હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને આજે જે ગ્રાન્ડ રિહર્સલ જે છે એ પોલીસ કમિશનર એ કે સિંહની અધ્યક્ષતામાં જે છે કરવામાં આવી રહ્યું છે. અને આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે છે 25,000થી પણ વધુ પોલીસ જવાનો જે છે તેનો કાફલો જે છે આ સમગ્ર 22 કિલોમીટરનો પ્રિયંકા આ રથયાત્રાનો રૂટ છે. ભગવાન જગન્નાથજી મંદિરથી સરસપુર સુધીની જે રથયાત્રા જે મોસાળ સુધી પહોંચતી હોય છે ત્યારે સમગ્ર રૂટ ઉપર જે છે પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે પેરામિલિટરી ફોર્સ જે છે તેની પણ એક ટુકડી જે છે તેને પણ સાથે જે છે રિહર્સલમાં રાખવામાં આવી છે. એટલું જ નહીં, જે ચેતક કમાન્ડોની જે ટીમ જે છે તે પણ જે છે આ રિહર્સલમાં જોડાવાની છે. એટલે કહી શકાય કે તમામ પ્રકારનો ચાંપતો બંદોબસ્ત જે છે તે અહીંયા પ્રિયંકા જોવા મળી રહ્યો છે. અને સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે તમામ પ્રકારની જે છે સુરક્ષા વ્યવસ્થા જે છે તે હાલ ચકાસવામાં આવી રહી છે. અને આજે જે ગ્રાન્ડ રિહર્સલ છે તે આપ જે જોઈ શકો છો કે ચેતક કમાન્ડોની જે ટીમ જે છે તે પણ આ રિહર્સલમાં જોડાઈ છે. અને જે ગ્રાન્ડ રિહર્સલ જે થવાનું છે 22 કિલોમીટરના રૂટમાં સમગ્ર રૂટ ઉપર જે છે તમામ જગ્યાએ જે અને સુરક્ષા વ્યવસ્થા ચકાસવાની છે. અને જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે રૂટ ઉપર ને ખાસ કરીને જે સંવેદનશીલ વિસ્તારો જે છે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થાની પૂરતી ચકાસણી જે કરવામાં આવશે. જી પ્રિયંકા, બિલકુલ સંજય, આભાર અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી માટે. વિભુ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે, તમામ જાણકારી માટે. તો આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, ગ્રાન્ડ રિહર્સલ પણ આજે કરવામાં આવી રહ્યું છે. તમામ ટીમ આજે અહીં ઉપસ્થિત છે અને આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ ખાસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. હવે માત્ર ગણતરીના કલાકો જ રહી ચૂક્યા છે ભગવાન જગન્નાથની રથયાત્રાને, ત્યારે આજે થશે ગ્રાન્ડ રિહર્સલ.